પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 30 જાન્યુઆરી 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે, આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ ઇસ્રાયેલના 12 કુળો એમાં બિન્યામિન વિશે જે પ્રોમિસ આપવામાં આવ્યું છે, જે આપણે પુનર્નિયમ પુસ્તક 33મો અધ્યાય અને 12મી કલમમાં આપણને જોવા મળે છે. ત્યાં લખ્યું છે, બિન્યામિન વિશે તેણે કહ્યું કે યહોવાનો વાલો તેની પાસે સહી સલામત રહેશે અને આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે. અહીં આગળ જે બાબત લખવામાં આવી છે બિન્યામિનના કુળને માટે, તો બિન્યામિન એ યાકૂબનો સૌથી નાનો દીકરો, જેના જન્મ વખતે રાહેલ એ પ્રસૂતિના સમયે જ મરણ પામી, અને મરણ પામતા પામતા બોલી કે એનું નામ બેનોની પાડ્યું છે. પણ યાકૂબે એનું નામ બિન્યામિન પાડ્યું. એ ઉત્પત્તિનું પુસ્તક 35મો અધ્યાય અને 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. હવે આ જે બિન્યામિનનું કુળ છે, એ જે મંદિર માટે બાજુથી ઢળતી પહાડીઓ, નાની મોટી પહાડ હતા, એમાં જે મંદિર હતું અને એના વડે એ ઘેરાયેલું મંદિર, અને એ વિસ્તારમાં બિન્યામિનનો કુળ હતું. એ વિસ્તાર એના ભાગે આવેલો, બિન્યામિનના કુળને ભાગે, જેના કારણે કહે છે કે બિન્યામિન વિશે કહે છે કે યહોવાનો વાલો તેની પાસે સહી સલામત રહેશે. હવે અહીંયા આગળ જો આપણે જોઈએ તો એનું કુળ મંદિરની બાજુના જગ્યામાં એમ કહેવાય. તો પહેલી બાબત એ કહેવાય કે ઈશ્વરનું ભજન કરવાની બાબત તેના કુટુંબમાં પ્રથમ હતી. ઈશ્વરનું ભજન કરવાની બાબત તેના કુટુંબમાં કુળમાં પ્રથમ હતી, અને મંદિરમાં કુટુંબ તરીકે સાથે ઈશ્વરનું ભજન કરવા જતા, ચડવાના ગીતો ગાતા, જે દાઉદ ગાતો એવા, એટલે ભજન કરવાની બાબત. હવે આજે આપણે સામાન્ય રીતે ઘણી બધી વખતે ઘરનું ઉદ્ઘાટન હોય ત્યારે ઘરના માલિક સાક્ષી આપે છે. મેં તો ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે, તમે પણ સાંભળ્યું છે કે અમે તો પ્રભુને પ્રાર્થના કરતા હતા કે ચર્ચની આજુબાજુમાં ઘર અમને મળે તો સારું, અને પ્રભુએ અમને ઘર આપ્યું એવી સાક્ષી આપે છે. પણ ઘણા બધા એવી સાક્ષી આપી હોવા છતાં ભજન સેવાની સંગત કે બાઇબલ સ્ટડીની સંગત કે પ્રાર્થના સંગત નજીકમાં હોવાય છતાં જતા નથી, એવું બને છે. અહીં આગળ કહે છે કે આ કુળ મંદિરની આજુબાજુ હતું, અને કહે છે ભજન કરવાની બાબત પ્રથમ બાબત હતી. બીજી બાબત જોઈએ કે ઈશ્વરની સાથે સંગત રાખનાર કુટુંબ. આ કુળ એવું હતું કે જે ઈશ્વરનું ભજન તો કરે પણ સાથે ઈશ્વરની સાથે અંગત સંબંધ રાખે. હવે ભજન કરવું, ઘણી બધી વખત ચીલા ચાલવું, ટ્રેડિશન, પણ અહીંયા કહે છે ભજન કરવાની બાબત અને સાથે ઈશ્વરની સાથે સંબંધ રાખવાની બાબત. સંબંધ રાખ્યા વગર ભજન થઈ શકે છે, ઘણા બધા કરતા હોય છે, એ મેં જોયું છે ને તમે જોયું હશે. અને માટે પ્રભુ ઈશ્વરે કહ્યું ને, જેઓ આત્માથી અને સત્યતાથી દેવનું ભજન કરે છે એવાઓને બાપ ઈચ્છે છે. આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવાની બાબત અંગત સંબંધ રાખનારા કુળ, એક બાબત એ ગણી શકાય. અને ત્યાર પછી ઈશ્વર સાથે આત્મિક આનંદ પ્રાપ્ત કરનારા કુળ. ઈશ્વરની સાથે આનંદ ક્યારે થાય?
भजन करवानी बाबत। आनंद क्यारे थाय? आत्माथी सत्यताथी भजन करीने ए ईश्वरनी साथे जीवन संबंध राखवानी बाबत, तो आनंद थाय। अने ईश्वरनी आज्ञा पाड़वाथी आनंद थाय छे। घणी बधी वखते ईश्वरनी आज्ञा पाड़वी कठण बाबत लागती होय, पण कहे छे ईश्वरनी आज्ञा पाड़वी ए पण एक आनंद छे। आनंद सही ईश्वरनी आज्ञा पाड़वानी बाबत, त्यारे आ कुळने माटे जे प्रॉमिस आपवामां आव्युं छे के आखो दिवस ते तेनुं आच्छादन करशे, यहोवा कुळનું રક્ષણ કરશે, યહોવાનો વાલો છે, સહી સલામત રહેશે, રાખશે, એ પ્રોમિસ આપવામાં આવ્યું છે। ત્યારે આપણે એ પ્રોમિસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, બિન્યામિન કુળને માટે પ્રભુનો આભાર માનીએ છીએ। અને આજે આપણે પ્રભુના નામમાં જ્યારે સંગત કરીએ, પ્રાર્થના કરીએ, એની આજ્ઞા પાડીએ, આત્માથી સત્યતાથી ભજન કરીએ, ત્યારે પ્રભુને ગમે છે, એ પ્રભુને ગમે છે અને પ્રભુ ખુશ થાય છે। ત્યારે આજનું આ પ્રોમિસ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે। પ્રાર્થના કરીએ। વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને નવા દિવસનું જે પ્રોમિસ બિન્યામિન કુળને તમે આપ્યું, અને એ પ્રોમિસનો આશીર્વાદ પ્રભુ તમે અમને પણ આપો। વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો, આમેન।